વાતાવરણીય વકરી ભવન તો કે વાતાવરણીય ભવન એટલે શું સરળ ડિજિટલ એજ્યુકેશન શિક્ષણને સરળ બનાવી બને એટલું સમજણપૂર્વક મુદ્દાને અલગ પાડી દરેક મુદ્દાનું છનાવટપૂર્વક વિદ્યાર્થી અભ્યાસ કરી શકે એ રીતે માહિતી પૂરી પાડવાનો છે તો જોઈએ આપણે વાતાવરણીય વકરી ભવન પેલા એના ઉદાહરણો જોઈ લઈએ ઘણી આપણે આ રીતે સળગતું હોય દિવસે કઈક ને પાછળની વસ્તુ જોઈએ તો થોડીક આ મુવમેન્ટ કરતી હોય હલનચલન કરતી હોય એવી લાગે છે સળગાવે એમાંથી પાછળ જોઈએ તો કે હલનચલન કરતી હોય એવું લાગે છે ઘણીવાર આપણે ઉનાળામાં રોડ પરથી જતા હોઈએ ત્યારે દૂરના એને રોડ આ રીતનો જાણે પાણી ઢોળાયું હોય એમ લાગે પણ જેમ જેમ નજીક જઈએ તો કશું જ ન હોય તો આવું બધું સાને કારણે થાય છે તો કે વાતાવરણનો વકરી ભવન તો વાતાવરણને વકરી ભવન એ શું ઘટના છે પાછળ સમજીએ ઉનાળામાં આપણે આ રીતે રોડ પર જતા હોય તો દૂર દૂરનો રોડ આપણને જાણે કાંઈ ઢોળાયું હોય પાણી એવી રીતે પ્રતિબિંબ પડતું હોય એવું લાગે પણ નજીક જઈએ તો પછી ક્લિયર થતું જ જતું હોય છે દરિયા દરિયાકાંઠે દૂર દૂરનું જહાજ જાને પાણીથી અદ્ધર હોય તેમ લાગે છે આવું શાને કારણે તે જોઈએ આપણે પાછળ સમજીએ કે ભાઈ વાતાવરણને વખરી ભવવાની શું ઘટના છે કે જ્યારે આપણે કોઈ વસ્તુને આગળ પાછળ આમ જોઈએ તો થોડું આમ તેમ હાલતું ચાલતું પાછળની વસ્તુ દેખાય છે તો શાને કારણે તો કે તે હવામાં પ્રકાશના વકરી ભવનને કારણે હવે આપણે આગળ જો કે આપણે દેખી શા માટે શકીએ છીએ તો કે એ વસ્તુ પરથી પ્રકાશના કિરણો જે આપાત થાય એ પરાવર્તી થઈને આપણી આંખમાં પ્રવે ત્યારે વસ્તુ આપણે દેખી શકીએ તો કે આગની ઉપરની હવા ખૂબ ગરમ હોય છે આગની આજુબાજુની હવા ગરમ હોય છે એટલે કે પાતળું માધ્યમ હોય છે જ્યારે આગથી દૂરની હવા આગથી દૂરની વાત કરીએ એ ઠંડી હોય છે એટલે કે ઘટ માધ્યમ હોય છે તો ઘટ માધ્યમમાં રહેલી વસ્તુ ના પ્રકાશના આપાત જે કિરણો થતા હોય ને એ પરાવર્તી થઈને આપણી આંખમાં પ્રવેશે તો કે પાતળા માધ્યમમાં ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પાછા ઘટ માધ્યમમાં આવે એટલે સ્વાભાવિક રીતે કિરણ કિરણ એનું બદલાય એટલે વળવાની વૃત્તિ શું થાય છે બદલાય છે એટલે કે આપણને એવો અહેસાસ થાય છે કે આ વસ્તુ શું હાલ કિરણો આમ વર્તાં વરતાં આપણી આંખમાં પ્રવેશે છે માટે આપણને વસ્તુ શું એનું સ્થાન બદલાયા કરે છે માટે આપણને વસ્તુ હાલતી દેખાય છે જ્યારે આપણે કોઈ વસ્તુને આગની પાછળ મૂકી ત્યારે પ્રકાશના કિરણ વક્રીભવનને કારણે ઠંડી હવાથી ગરમ હવા એટલે કે ગટ માધ્યમથી પાતળા માધ્યમ તરફ આમ જતા દેખાય છે તો કિરણ આમ માધ્યમ પાતળા માધ્યમને કારણે વાંકું વળતું વળતું આપણી આંખમાં પ્રવેશે છે માટે પાછળની વસ્તુ શું હાલતી ચાલતી દેખાય છે હવે પાતળા માધ્યમનો પાતળા માધ્યમની ગરમ હવાનો વકરી ભવન ઠંડી હવાના વકરીભવનાંક કરતાં કેવો હોય છે ઓછો હોય છે એટલે વક્રી ભવનાંક ટૂંકમાં બંનેનો અલગ અલગ હોય છે માટે એ વસ્તુનું જે પરાવર્તિત કિરણ આવે છે એ વાકું વળતું વળતું આવે છે માટે વસ્તુ આપણને પાછળ હલતી ચાલતી દેખાય છે તેથી હવાની આરપાર કોઈ વસ્તુ જોવામાં આવે તો હવાનું માધ્યમ સ્થિર ન હોવાથી પ્રકાશનું અનિયમિત વક્રી ભવન વક્રી ભવન પાછળથી અનિયમિત થતું થતું કિરણ આપણી આંખમાં પ્રવેશે છે એનું સ્થાન બદલાયા કરે છે બનું પ્રતિબિંબ અસ્થિર દેખાય છે અને કારણે હવામાં પ્રકાશના વક્રીભવનને કારણે પદાર્થ થોડો આમતેમ હલતું દેખાય છે ઘણીવાર વાતાવરણની વક્રીભવનમાં આપણે આ રીતની પરિસ્થિતિ જોઈએ છીએ રોડ પર પણ આ રીતની પરિસ્થિતિ જોઈએ છીએ પણ આ રોડ પર કેમ આ રીતે કે આકાશનું પ્રતિબિંબ કેમ આપણને દેખાય છે તો કે એ જે કિરણો છે ઉપર ગરમીના દિવસોમાં એ જે કિરણો છે વક્રીભવન પામતા આકાશમાંથી આવતા કિરણો વક્રીભવન પામી પામી આમ નીચે થઈને આપણી આંખમાં પ્રવેશે છે માટે આપણને રોડ પર શું આકાશનું પ્રતિબિંબ દેખાય છે જે આપણે જોઈ શકીએ છીએ તે હવે બીજો કિસ્સો કે કાંઠે કે બોટ બહુ દૂર રહેલી બોટ આ મધર હોય એવું કેમ લાગે છે અલગ અલગ સ્તરની બનેલી છે કે નીચે ઠંડી હવા ઉપર મીડિયમ અને ઉપર એનાથી વધારે સૌથી ગરમ હવાનું સ્તર એટલે હવાના સ્તર બદલાયા કરે છે જે કિરણ જે આપણને દેખાઈ રહ્યું છે તેના વર્તન ઘટતા અલગ અલગ છે એટલે કે ભવનને કારણે વર્તુ વર્તુ આપણી આંખમાં પ્રવેશે વર્તુ વર્તુ આપણી આંખમાં પ્રવેશે છે જાણે કે આપણને જે બાજુ જોઈએ તો કે એ જહાજ ક્યાં એ આપણને ઉપર હોય તેવું દેખાય છે જોઈએ આપણે અહીંયા ખાસ કે એ જે જહાજ છે પાતળા ગરમ માધ્યમને કારણે કિરણો વક્રીભવન ભવન પામતા પામતાં કિરણો વકરીભવન પામતા પામતા આપણી આંખમાં પ્રવેશે છે આપણે આમ આવો અહેસાસ આભાસ કરતા હોઈએ છીએ કે ભાઈ જહાજ આપણે આમ સીધું જોઈએ આ કિરણો આમ સીધા આવ્યા આમ વળીને તો આપણે એવો અહેસાસ કરીએ છીએ કે આ જહાજ અહીંયા સીધું જ છે ઊંચે છે જે મૂળ સ્થાન કરતાં કેવા છે ઊંચે છે એવો અહેસાસ કરીએ છીએ આ ઘટનાને વાતાવરણીય વક્રી ભવન વક્રી ભવન કહે છે જોઈએ આગળ સમજીએ વાતાવરણ વક્રી ભવનને કારણે બીજી કઈ ઘટનાઓ રચાય છે